23મી એપ્રિલ 2022 શનિવાર। આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પીતર અને યોહાન જન્મથી લુલા માનવને ઈસુના નામને પ્રતાપે સાજો કર્યા પછી આશ્ચર્યચકિત થઈ ગયેલા માનવ સમુદાયને શુભ સંદેશ સંભળાવતા હતા તો તેમની ધરપકડ થઈ। વરિષ્ઠ સભા આ બંનેને હુકમ કરે છે કે ઈસુને નામે એક અક્ષરે બોલશો નહીં કે ઉપદેશ કરશો નહીં। પીતર અને યોહાન તો સ્પષ્ટ છે કે ઈસુ અને વરિષ્ઠ સભા આ બેમાંથી કોનો હુકમ માથે ચઢાવવો। પીતર અને યોહાનની નિડરતા, ઝાંઝુ ભણેલા હોવા છતાં મુદ્દાસરની દલીલ અને જન્મથી લુલા માનવને સાજાપણું, આ સઘળું બતાવે છે કે તેઓ પોતાના જીવન દ્વારા શુભ સંદેશ ફેલાવી રહ્યા છે। આજના શુભ સંદેશમાં પુનરુત્થાન પામેલા ઈસુ 11 શિષ્યોને દર્શન આપતી વખતે એક આદેશ આપે છે, તમે દુનિયામાં બધે જઈ આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો। પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।